હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ લેટ સ્ટોક દર્શક મિત્રો ખાસ કરીને આજે એક એવો વિષય કે જેમાં લગભગ બધા જ લોકો આ ડિસ્કસ કરી રહ્યા છે જે પણ થોડા ઘણા પણ હિન્દુસ્તાનની રાજનીતિ કે પછી વિશેષ થોડો રસ ધરાવે છે તે લોકો પોતાની જાતને પણ આ પ્રશ્ન પૂછે છે કે ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયન વોટર્સ ઇઝ વેરી ડિફિકલ્ટ ભારતીય મતદારોનો ટેસ્ટ જે તેમની પસંદગી છે તેને ક્યાંક આકલન કરવું ખૂબ જ અઘરું છે કારણ કે સતત વર્ષોથી જોવામાં આવે તો જ્યારથી ભારત દેશ આઝાદ થયો આઝાદીના સમયે સાદગીની વાત અને ત્યાગ કરવાની ભાવના એટલી હદે પ્રબળ હતી અને તેવા સમયે પણ સૌથી વધુ લોકોની પસંદ હતી પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ એક તરફ ફક્ત એક વસ્ત્ર પહેરીને સમગ્ર હિન્દુસ્તાનમાં જેણે ચેતના જગાવી હતી તેવા ગાંધીજીએ જે પ્રમાણે આંદોલન છેડ્યુંને સફળતા સુધી પહોંચાડ્યું પરંતુ ચૂંટણી બાદ પસંદગી હતી ભારતીય મતદારોની એક એવા નેતાની કે જે ઓલવેઝ સૂટેડ બુટેડ રહે છે ઓલવેઝ અલગ જ પ્રકારની જે નોર્મલ ભારતીયોની જે ઓળખાણ હતી તેનાથી અલગ પ્રકારે અંજાઈ જવાય તેવી તેમની પ્રતિભા હતી તેમની બોલી હતી તેમની શૈલી હતી વાત ત્યાં આવીને અટકે છે કે ત્યારબાદ થોડાક સમય પછી લાલ બહાદુર શાસ્ત્રી ખૂબ જ સાદગી ભર્યા ને જીવતા નેતાને પસંદ કરવા માંડ્યા લોકો અગેન થોડા ટાઈમ પછી ડિક્ટેટર ઇન્દિરા ગાંધીને પસંદ કરવા માંડ્યા અમુક જ સમય પછી બિલકુલ જેને કોઈ પણ જાતનો અનુભવ નથી રાજનીતિનો જેનો કોઈ બેકગ્રાઉન્ડ નથી જેનું કોઈ એવું યોગદાન નથી પ્રદાન નથી તેવા રાજીવ ગાંધીની સાદગી ઉપર ભારત દેશના મતદારો મોહી ગયા એક સમય એવો પણ આવ્યો કે જ્યારે વીપી સિંહ રાજા સાહેબ તેમની અલગ એમના અંદાજથી ભારતીય મતદારોના દિલના દુલારા બની ગયા એક સમય એવો પણ આવ્યો ઘણો લાંબા સમય સુધી બાર વર્ષ સુધી નરેન્દ્ર મોદીએ કરેલા રાજ અને ત્યારબાદ તેમને લીધેલા નિર્ણયોમાં બધા જ મતદારો તેમના તરફ આકર્ષવા માંડ્યા અને અચાનક જ બે ત્રણ મહિનાથી ચાર મહિનાથી એક એવો માહોલ આવ્યો મોટા મોટા સ્ટેજથી થતાં ભાષણ લાખોની સંખ્યા ભેગી કરતી રેલીઓ એની જગ્યા લોકો પસંદ કરવા માંડ્યા નુક્કડ મીટિંગને ચપ્પલ સેન્ડલ અને મફલર ટોપી સાથેના નેતાને

પહેલો પ્રશ્ન આ જે મારો છે તેનો જવાબ પહેલો આપની પાસે માંગીશ મેનેજમેન્ટ ગુરુ નોર્મલી પોતાની પ્રોડક્ટ વધુ લોકો સુધી પહોંચે વધુ લોકોમાં પોપ્યુલર થાય તે પ્રમાણે કસ્ટમરનો ટેસ્ટ કરવા માટે અલગ અલગ પ્રયાસો થતા હોય છે ઘણી વખત ધોકો પણ ખાઈ જતા હોય છે પરંતુ ઇન્ડિયન વોટર્સનો આ ટેસ્ટ એઝ અ માર્કેટિંગ ગુરુ આપ કઈ રીતે જોવો છો શૈલેષજી દેવાંગભાઈ ઇન્ડિયન વોટર્સને જજ કરવા અઘરા છે અઘરા એટલા માટે છે કે પ્રજા એવું ઈચ્છે છે કે સલામતીપૂર્વકનું જીવન જીવવા મળે એક શહેરથી બીજા શહેર આરામથી જઈ શકે અને પોતાના કુટુંબ સાથે આરામથી પોતાનું જીવન જીવી શકે અને સ્ટ્રેસ ફ્રી લાઈફ એની જોવા મળે આવું એ એક્સપેક્ટ કરતા હોય છે હવે જે વ્યક્તિ અથવા જે પક્ષ આમાંનું કશું કે એમને ઓફર કરી શકે એવી વ્યક્તિ અથવા એવા પક્ષને લોકો પસંદ કરે છે મને એવું લાગે છે કે આ એક જ એવો દેશ છે કે જેને આઝાદીના સાઠ વર્ષ થઈ ગયા પછી પણ હજી કોઈ નેશનલ ગોલ નથી ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી સ્ટીલ વી ડુ નોટ હેવ એ નેશનલ ગોલ હોપફુલી ફૂલી એ હંડ્રેડ ટ્વેન્ટી બિલિયન પીપલ ઇન અ નેશન અને આપણી પાસે કોઈ રાષ્ટ્રીય ગોલ ન હોય એ સ્થિતિમાં પ્રજા માત્ર એવું ઈચ્છે છે કે કોઈ એક એવી વ્યક્તિ જડી આવે જે એમને શાંતિથી જીવવા દે જે એમને બે ટંકનો ખોરાક આપે જે પોતાના કુટુંબમાં સલામતી અનુભવે અને એક શહેરથી બીજા શહેર આરામથી જઈ શકે આવી કોઈ અપેક્ષા સાથે પ્રજા નેતા સમક્ષ જોતી હોય છે નાવ નેશનલ ગોલ નથી કદાચ એના જ કારણે સતત એક શોધ કરતી રહી છે આ ભારતીય જનતા અથવા ભારતીય મતદારો કે ભારતીયના નાગરિકો આજ આ જ વાત અગેન ભાગ્યશ્રી આપની સાથે હું શેર કરવા માગીશ વિચ એવર કમ્ફર્ટ બટ આનો આનો એક આપ કઈ રીતે આકલન કરો છો ભારતીય મતદારોને ભારતીય નાગરિકોને કે ટેસ્ટ શા માટે વારે વારે બદલ કરે છે શું આ જ રીઝન છે કે એ લોકો હજી સુધી ફાઇન્ડ આઉટ નથી કર્યા કે પછી ક્યાંક એ બહુ વિકર છે પોતે એટલા સ્ટ્રોંગ નથી કે યસ આઈ હેવ ટેકન અ ડિસિઝન નાઉ ધેટ ઇઝ અ ફર્મ ડિસિઝન આપણે આપે એક બિગિનિંગની વાત કરી કે આપણા દેશમાં આઝાદીની લડાઈ બહુ સાદગીથી ને સ્વરાજના ભાવથી લડવામાં આવી પણ જ્યારે આપણે પ્રાઇમ મિનિસ્ટર સિલેક્ટ કરવાનો થયો તો આપણે એક એવા વ્યક્તિને ભારતીય પ્રજાએ પસંદ કર્યો જે વિદેશી થોટ્સથી ઇન્ફ્લુઅન્સ હતા આમાં અગર આપણે જોઈએ તો ઘણા બધા પહેલુંઓ છે ફર્સ્ટ છે કે આપણી જે આઝાદી છે તમે અગર આજે બ્રિટિશ એમ્પાયરશીપનો ઇતિહાસ જો તો વિશ્વમાં પાસઠ ટકા એરિયાઝમાં બ્રિટિશ ક્વીનનું રાજ હતું જે ઓગણીસો પાસ સુધી અગર મેપવાઇઝવ તો એ રિડ્યુસ થતું ગયું ભારતનું જ્યારે નંબર આવ્યું ભારત આઝાદ થઈ ગયું તો એના અંદરના જે કમ્યુનિકેશન છે એ આપણી ભોલી પ્રજાને ખબર નથી બીજું જ્યારે ભારત આઝાદ થયું દર દશકમાં એવરી ડિકેઇડ ધ ડેમોગ્રાફી ઓફ ઇન્ડિયા ઇઝ ચેન્જિંગ આપણા દેશમાં અગર આજે આપણે જોઈએ આઝાદીમાં આપણે ખાલી ત્રીસ કરોડ હતા આજે આપણે એકસો બાવીસ કરોડની નજીક છીએ તો આપણી જે ડેમોગ્રાફી દર દશકમાં ચેન્જ થતી હોય છે એના માટે આપણા વોટર્સ એની મેન્ટાલિટી બધું ચેલેન્જિંગ થતું જાય છે આપણે આઝાદ તો થઈ ગયા પણ આપણી પ્રજા જે કે નોલેજની ઓલવેઝ ભક્ત રહી છે આપણી ફિલોસોફીઝ માટે એને કોઈ દિવસ સેટિસફેક્શન ન થયું પાછું આપણું કોન્સ્ટિટ્યુશન એવું બન્યું જે ડેમોક્રેટિક છે જ્યાં આપણે મલ્ટી પાર્ટી સિસ્ટમ છીએ આપણે બાય પાર્ટી નથી આપણે આ વાત આજે યુનાઇટેડ સ્ટેટ્સને નથી કરી શકતા બીકોઝ એ લોકો એટલા લકી જ નથી કે ત્રીજા થોટવાળી પાર્ટી ત્યાં આવી શકે તો યસ આપણી પ્રજા બહુ જ એલર્ટ છે આપણી પ્રજા બહુ જ ભોલી છે કોમ્બિનેશન છે અને દર દશકમાં અગર જે દેશની ડેમોગ્રાફી ચેન્જ થતી હોય યા આવા ચેલેન્જીસ અને બદલાવ આવે છે એ ભારત હોય કે બીજો કોઈ બી દેશ હોય રોકું છું ભારતીય મતદાર એમણે કીધું કે ભારતીય મતદાર છે જે ખૂબ જ ભોળો છે અશોકજી મારો સીધો સવાલ આપને છે કે ભારતીય મતદારને ભોળો કેવો કે પછી સમજવો અઘરો છે બિકોઝ તમે પ્રિડિક્ટ નથી કરી શકતા કેવી રીતે પીટારામાંથી કેવા રિઝલ્ટ બહાર પાડે છે હજી સુધી વેલનોન પોતાની જાતને કહેતા જે 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 સેફોલોજીસ્ટ છે એ લોકો પણ પ્રિડિક્ટ નથી કર્યા તો શું ભારતીય મતદાર કે ભારતીય નાગરિક ભોળો કે પછી સમજવો અઘરો અશોકજી એવું છે ભાઈ કે આ બધી આપણે જે ચર્ચા કરીએ છીએ મારું મંતવ્ય બિલકુલ જુદું છે હું તો એવું માનું છું કે મનુષ્યનો બેઝિક સવાલ છે સ્વભાવ છે કે એની પાસે જે ના હોય ને એની અપેક્ષા હોય જે સરકાર જે કંઈ આપે જે આપે છે એ તો લોકો ભૂલી જ જવાના છે જે સરકાર પાસેથી જે નથી મળ્યું એનો સરવાળો જ્યારે મોટો થાય અને જે બીજો રાજકીય નેતા એ બાબતમાં પ્રજાને સંબોધે એ બાબતનું પ્રજાને વચન આપે કે હું તમને આ કરી આપીશ આ કરી આપીશ આ કરી આપીશ એમાં પ્રજા એની વાતમાં આવી જાય બીજું પ્રજાની યાદશક્તિ બહુ ક્ષણિક છે અહીંયાની પ્રજા છે કે વિશ્વના કોઈ બી દેશની પ્રજા છે તમે ઈવન અમેરિકાની પ્રજાથી બી જુઓ તો એમાં કંઈક કાયમ ડેમોક્રેટિક પાર્ટી જ આવે છે કે કાયમ રિપબ્લિક પાર્ટી જીતે છે એવું નથી હોતું એ તો પ્રજાને જે સરકારથી જે બાબતમાં સંતોષ નથી હોતો એવી અસંતોષના ઢગલાઓ જયારે વધી જાય છે ત્યારે એની જગ્યા પર બીજી સરકાર અહીંયા રોકું છું અહીંયા રોકું છું વિષ્ણુજી વિષ્ણુજી જો ઇન શોર્ટ કહેવામાં આવે તો ઓલવેઝ જો હું કંક્લુડ કરું એને સિંગલ લાઇનમાં અશોકભાઈની વાતને તો વિષ્ણુભાઈ કદાચ અશોકભાઈ એવું કહેવા માગે છે કે જે વસ્તુનું વેક્યુમ છે અને એની જ વાત કરે છે કે આ હું તમને આપવા જઈ રહ્યો છું જે કરી શકે કરી શકે છે તેવા નેતાને આપણી પ્રજા વધુ ચૂટે છે આર યુ એગ્રીડ નહીં હું સંમત નથી એટલા માટે નથી કે ભારતીય પ્રજાનો મિજાજ જે ભાગ્ય છે કહ્યું એ વાતથી હું થોડોક આગળ વધીશ કે આપણી પ્રજાને પૂરતી ખબર નથી કે આઝાદી કેવી રીતે આવી અઢારસો સત્તાવન થી ઓગણીસો સુડતાલીસ માં છ લાખ લોકો મર્યા હોય એની આપણા આ નવી પેઢીને ખબર નથી અથવા મતદાર ને ખબર નથી બીજી વાત કે આપણે વારંવાર બદલાવ એટલા માટે ઈચ્છીએ છીએ કોઈ વ્યક્તિને કારણે નહીં નહેરુ ઠીક છે નહેરુ ની પસંદગી કોણ કરેલી ગાંધીજી કરી અને ગાંધીજી સાદગી વાળા હતા અને નહેરુ એકદમ એરિસ્ટોક્રેટિક હતા પણ માત્ર વ્યક્તિની પસંદગી નથી હોતી એની સાથે આશાઓ આખા પક્ષની જોડાયેલી હોય છે અને આ પક્ષ આમ કરશે એવી ઈચ્છા અને આશાને કારણે આ થાય પછી એક આ પ્રજા શાંત છે ધીરે ધીરે જુએ છે બહુ ઝડપથી કોઈ નિર્ણય લેતી જ નથી અને જયારે નિર્ણય લે છે ત્યારે તાત્કાલિક લે છે ઓગણીસો સત્યોતેર માં જુઓ ઇન્દિરાજી ની ચૂંટણી અને લોકસભામાં કોંગ્રેસ ને સમગ્ર રીતે ને લગભગ કરી નાખી અને એ જ પાર્ટીને પાછી લાવ્યા એટલે પ્રજાના મિજાજના કરતા પણ આપણું જે નેતૃત્વ છે એ વધારે જવાબદાર છે ક્યાંક ક્યાંક અગેન એ જ વાત આવે છે કે વેક્યુમ હતું ને વિષ્ણુભાઈ જે વસ્તુ જ્યાં ખૂટે છે એ લોકોને લાગે છે કે કદાચ આનામાં આ નથી ક્ષમતા અને એના કારણે જયારે કોઈ ડ્રીમ બતાવવામાં આવે છે બીજા નેતા દ્વારા તો ઓટોમેટિકલી એની તરફ ડાયવર્ટ થાય છે અને એમાં ઝીગેક થયા કરે છે અને એની ઇફેક્ટ ઇફેક્ટની વાત આવીશ પરંતુ ઝીગઝેક થઈ રહ્યો છે આપણો વોટર્સ એ વાત સાચી છે કે આ આશાઓ બતાવવામાં આવે છે આકાશમાંથી અમે આખું સ્વર્ગ ઉતારી દેશું ગરીબી હઠાવ જે મુદ્દો આવ્યો ચર્ચામાં અને કઈ ન થયો આજે પણ એવા કેટલાક વાયદા અને વચનો ચાલતા રહે છે પણ આ વાયદા વચનો છતાં પણ પ્રજા પ્રજા ને જો મિનિમમ પણ કઈક મળે છે એનાથી એ એ સંતુષ્ટ છે અને એટલે માત્ર પરિવર્તન જ નથી લાવતી પણ પરિવર્તનમાં પણ કેટલાક આગળ પાછળના એ તબક્કાઓ જુએ છે અને એને કારણે હિન્દુસ્તાનની લોકશાહીમાં માં વધુ વ્યક્તિ અને વ્યવસ્થા એ બંને ને જયારે સંસ્કારિત કરવામાં આવવાનું જે ઓગણીસો થયું જ નથી ઇતિહાસ આપણો ભૂલી દેવાયો અને બીજો વળતો ઇતિહાસ એમાં બેડસાઈડ મૂકી દેવાયો એને કારણે આપણે ત્યાં આ ચૂંટણી પદ્ધતિમાં જે પિગ્મેલિયન્સ કહીએ થિંગુજી એવા નેતાઓ પણ અત્યારે વર્ચસ્વ નાખે છે અને આપણે ચારે બાજુ જોઈએ છે પણ આ પ્રજાની આ જે પરંપરા છે એક એક નાનકડો શાયર એક શેર કહીને મારી વાત પૂરી કરું કે હંમેશા ઉલસતી રહેતી એ ખલક प्रजा हमेशा रहती है खल के इस दुनिया में न उनकी रीत नहीं है ना हमारी रस्म नहीं है, वा, वा, सही बात है बिल्कुल मानवा आई थिंक आप जो बैठा छो अशोक जी आई थिंक यू आर गोइंग समथिंग डिफर एक वस्तु तो चोक्स कह सो कि प्रमाण भाग्यशीए कीधु के इंडिया एकमात्र डेमोक्रेटिक कंट्री के अंदर आटला बदा पार्टीज कारण કદાચ પસંદગીમાં જ અટવાટો રહે છે તો આ પ્રકારની પદ્ધતિ પણ ક્યાંક આ દેશના મતદારોને ગુમરાહ કરે છે અથવા નુકસાન કરે છે આ દેશની પ્રગતિને અશોકજી મતદારો ગુમરાહ થવાના જ નથી એ ખોટો ખ્યાલ છે તમે જુઓ ને અત્યારે દિલ્હીનું ઇલેક્શન જુઓ તમે આપણે આપણે બધા કંટાળી ગયા છીએ ભ્રષ્ટાચારથી આ ગુજરાત જુઓ મહારાષ્ટ્ર જુઓ ઉત્તર પ્રદેશ જુઓ કોઈ બી સ્ટેટ જુઓ આપણા રાજકીય નેતાઓ વાત કઈક કરે છે તે વસ્તુ કઈ ધ ડ્રીમ પ્રોજેક્ટ ધીસ ઇઝ અ ડ્રીમ પ્રોજેક્ટ અશોકભાઈ આપે વાત કરી ભ્રષ્ટાચારની આ ભ્રષ્ટાચાર મુદ્દો કોઈ એવો નવો નથી વર્ષોથી આજ વાત દરેક પાર્ટીસ લઈને આવે છે કે ભ્રષ્ટાચાર દૂર કરીશું ગરીબી દૂર કરીશું પણ અગેન ઇટ્સ અ ડ્રીમ એક હોપ દેખાડે છે ફરીવાર બે પાંચ વર્ષ લોકો પ્રયત્ન આપે છે વીપી સિંહ દાખલો આપું જ્યારે એ લોકો વીપી સિંહ પોતે આવ્યા હતા એમણે કમિટ કર્યું હતું કે હું આવીને થોડાક સમયમાં થોડાક દિવસોમાં

એને પરમાનન્ટલી કોઈ વસ્તુ એને ઇતિહાસ જે સાહેબે કીધું કે આઝાદી કઈ રીતે મેળવી એ કેટલાને ખબર છે આઝાદીથી બધા ભૂલી જ ગયા છે આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ આઝાદીની ચળવળ યાદ કરાવવાનો મોહનદાસ કરમચંદ ગાંધીને યાદ કરાવવાનો પણ કેટલી પ્રજાને ખબર છે એને તો આજની જ વાત ખબર છે આજે કેજરીવાલે દિલ્હીની અંદર કીધું કે હું ભ્રષ્ટાચાર દૂર કરીશ પર્ટિક્યુલરલી દિલ્હીમાં જોવો તમે દિલ્હી તો ઇલેક્શનનું રિઝલ્ટ જુઓ તમે પણ એની સાથે બીજું પ્રજાએ માર્ક કર્યું કે કોણ કે છે કોના મો નીકળે છે જે આલિશાન મોટી રેલીઓ ઉભી કરીને વાત કરે છે કે એક સામાન્ય નાગરિક તરીકે વાત કરે છે સામાન્ય નાગરિક આપણા દેશમાં ખૂબ છે ગરીબીની અથવા મધ્યમ વર્ગની પ્રજા કેટલી બધી છે આપણા એના હૃદયને અપીલ કરી જાય એવી વાત આવે એ નેતા બને એટલે આપણી આપણા જે વોટર્સ છે આપણી જે પ્રજા છે એક તો એને જે ખૂટે છે ને હું ફરીથી કહું છું ભલે તમે સંમત થાવ કે ના થાવ

ડેપ્થમાં ક્યારે ભારતીય મતદારે તેમની સાથે ચર્ચા નથી કરી અથવા તો કદાચ પોલિટિકલ પાર્ટીઝ કે પોલિટિકલ લીડર પણ પોતાના થોટ્સને બિલકુલ સામે નથી મૂક્યા લાઇક ક્યારેય પણ વોટર્સ એને પૂછવા ટ્રાય નથી કર્યો કે ઓકે ફાઇન તમે હમણાં જ આવ્યા છો બે પાંચ સાત મહિના કે એક બે વર્ષ જૂની પાર્ટી છો આપ પરંતુ આપની રાષ્ટ્રીય નીતિ શું છે શું આપની ઇકોનોમી માટેની પોલિસી શું છે આપની ફોરેન પોલિસી શું છે કદાચ આ બાબતમાં આપણો મતદાર એ બીજા બધા દેશના મતદાર કરતા ક્યાંક ઓછો ચતુર છે કે સીધી ડાયલોગ નથી કરી શકતો આ પૂછતો નથી જોઈ લે છે કે મારા જ્ઞાતિનો છે મારા જેવા કલર પહેરે મારા જેવા રંગના કપડાં પહેરે છે મારા જેવા ધર્મમાં માને છે અને એટલે ફોલો કરતો થઈ જાય છે ના એમાં આગળ મને પૂછશો તો હું કહીશ કે આપણો જે દેશનો નાગરિક છે ફર્સ્ટ ઓફ ઓલ એને તો એવી ઓપોર્ચ્યુનિટી જ નથી કે ઇન્ટરેક્ટ કરી શકે આપણે થેન્ક્સ દેવું જોઈએ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આવી મેનિફેસ્ટો અપલોડ થાય તો લોકો વાંચી શકે અને વિચાર કરી શકે કે આ પાંચ વર્ષ માટે આ મેનિફેસ્ટો અગર લાગુ થાય તો આપણું ભલું થશે કે નહીં અને બીજી વાત મારો બ્લેમ રૂલિંગ પાર્ટીઝને હશે બિકોઝ આપણા ત્યાં ડેમોક્રેસી તો આવી મલ્ટી પાર્ટી ડેમોક્રેસી આવી પણ આપણા દેશના નાગરિકોને ફોર ધ પીપલ બાય ધ પીપલ ઓફ ધ પીપલની જગ્યાએ ઓનલી ઇલેક્ટેડ બાય ધ પીપલ કરવામાં આવ્યું આપણા ત્યાં અગર આજે વર્ષોથી કેજરીવાલજી આજે કહી રહ્યા છે પણ મારો આ સપોર્ટ કરીબન પંદર વર્ષથી છે કે અગર રાઈટ ટુ રિજેક્ટ અને રાઇટ ટુ રિકોલ આપણા ત્યાં પહેલાં આવી ગયા હોત તો આપણો જે વોટર છે એ વધારે સેન્સિબલ થઈ ગયો હોત એ વધારે ડીપમાં વિચાર કરી શકત એને તો ખબર છે કે ઇલેક્ટ કરવું છે ધેટ ઇઝ ઓનલી માય રાઇટ તો એના માટે શું કરે છે જ્યારે ઇલેક્શન કરે છે ત્યારે શોર્ટ ટર્મ લોકો આવીને ઇમોશનને પ્લે કરીને વોટ લઈ જાય છે આમાં પ્રજાની ગલતી કરતા જે લોકો રૂલિંગ પાર્ટીઝ છે એ લોકોની મિસ્ટેક્સ વધારે છે કે એ લોકોને પ્રજાને ટોટલ રાઈટ દેવાનો ડેરિંગ કરવું જોઈતું હતું એ લોકો દંભી બની ગયા કે અમને ઇલેક અગર કોઈએ આપણે કોઈને પાંચ વર્ષ માટે ઇલેક્ટ કર્યા છે એનું મતલબ નથી કે આપણા સાસોનું આપણી બ્રિથિંગનું આપણી એક્ટિવિટીનું બધાનું રાઈટ આપણે ફાઇવ યર્સ માટે એ પોલિટિશિયનને આપી દીધું છે એ જે ગેરસમજ છે એ કદાચ ભારતીય વોટર્સને દર વખતે નવા નવા ટ્રાયલ કરવાની નવા નવા વિચારોથી ઇન્ફ્લુઅન્સ થઈ જવા માટે મજબૂર કરે છે વર્ષોથી કહેવાતું હતું ખાસ કરીને રાજાશાહીમાં કે યથા રાજા તથા પ્રજા જેવો રાજા હોય એવી પ્રજા હોય લોકશાહીમાં બિલકુલ ક્યાંક ઉલટું યથા પ્રજા તથા રાજા આવો પણ એક મત છે કે પ્રજા જેવી છે એવો જ નેતા એમને મળે છે પ્રજા પોતે જ કન્ફ્યુઝ રહે છે તો દર બે પાંચ વર્ષે એમને અલગ અલગ વિચારધારાવાળા નેતાઓ અલગ અલગ વિચારધારાવાળી પાર્ટી મળે છે યથા પ્રજા તથા રાજા શું આ દેશમાં જે પણ રાજા અત્યારે રાજ કરી રહ્યા છે જે પણ નેતાઓ ચૂંટાઈને આવે છે લાગે છે આપને કે આની અંદર બિલકુલ કલ્પ્રિટ કહી શકાય અથવા તો જો આપને દોષ દેવો તો ફક્ત આ મતદારોને આ પ્રજાને જ આપો છો નહીં પ્રજા પાસે કોઈ વિકલ્પ જ નથી પ્રજા પાસે માત્ર આશા વિશ્વાસ અને ભરોસા સિવાય બીજું છે શું જે મેનિફેસ્ટો ડિક્લેર થાય જે વચનો આપવામાં આવે જે વાતો કરવામાં આવે જેની જે ચહેરા રજૂ થાય એ ચહેરાઓ પસંદ કરવા સિવાયનો બીજો વિકલ્પ પ્રજા પાસે ખરો અને પ્રજા એમના પર વિશ્વાસ ના રાખે એના પર આશા ના રાખે તો પ્રજા બીજું કરે શું હું એવું માનું છું કે હવે પછીના પાંચ વર્ષમાં લોકસભાએ એક હવે પછીનું બિલ જે પેન્ડિંગ છે પાસ કરવું જોઈએ રાઈટ ટુ વિડ્રો રાઇટ ટુ વિડ્રો બિલ જે પેન્ડિંગ છે એ બિલ મને લાગે છે પાસ થવું જોઈએ અને જે તે વિસ્તારનો નેતા જો મેનિફેસ્ટો પ્રમાણે કામ ન કરે તો એકાવન ટકાથી વધારે મતદારોની સહી થાય અને એને પાછો ખેંચવામાં આવે આ પણ મને લાગે છે કે લોકશાહીમાં આ અધિકાર પણ પ્રજાને આપવો જોઈએ પણ એ લાંબી વાત છે મહત્ત્વનો વિષય એ છે કે પ્રજા પાસે વિકલ્પ સિવાય કોઈ ચીજ જ નથી ભારતના તખ્તા ઉપર અત્યારે કેજરીવાલ ઉપસી આવ્યા છે તો કેજરીવાલ પર આશા અને કેજરીવાલ પર વિશ્વાસ ને કેજરીવાલ પર ભરોસો કર્યા સિવાય બીજો પ્રજા પાસે વિકલ્પ પણ કરો કયો કોઈ વિકલ્પ મને દેખાતો નથી બીજું હું માનું છું કે ભારતની પ્રજા ખૂબ વિશાળ દિલની પ્રજા છે અને વિશાળ દિલથી હંમેશા આશા રાખી અને મત આપે છે માફ કરે છે અને ગુનાઓ માફ કરે છે જે રીતના ચાન્સ આપતા રહેવાનું આપ ભૂલો કરતા રહો મે માફ કરતા રહીશ અમે બહુ વિશાળ હૃદયવાળા છીએ અને પછી છેલ્લે થાકે છે સખત થાકે છે થાકે છે ત્યારે મત બદલે છે ભયંકર થાકે છે અને હજી પણ યાદ રાખો પ્રજાને એના જીવન સિવાય કસામાં રસ નથી પ્રજાને એક સારી સડક જોઈએ છે ચોખ્ખું પાણી જોઈએ છે ચોખ્ખી હવા જોઈએ છે પોતાના પરિવારમાં સલામતી જોઈએ છે પોતે પ્રેમથી અને ચમનથી આ દેશમાં જીવી શકે આનાથી વધારે પ્રજાની કોઈ અપેક્ષા પણ નથી ઓકે 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 વિષ્ણુભાઈ જે વાત કરી કે પ્રજાને પોતાના જે પ્રશ્નો છે તેની વાત રાજકીય વિશ્લેષક તરીકે ઘણા બધા અને આપે બારીકાઈથી જોઈએ છે ઘણા બધા નેતાને નજદીકથી જોયા છે તેમની કાર્યશૈલીનો અભ્યાસ પણ કર્યો છે વિષ્ણુભાઈ જે પ્રમાણે આ આ છેલ્લા પાંચ છ મહિનામાં એક નવી ધરી ઊભી થઈ વર્ષોથી ભારતના રાજકારણમાં આ રીતના આવી નવી એન્ટ્રીને એક્ઝિટ સતત સમયાંતરે આવતી રહી છે આ વખતની આ એન્ટ્રીને એમાં ખાસ કરીને ફરી પાછું હાથમાં ઝાડું જે મોટા મોટા બિઝનેસમેન જે પોતે કોર્પોરેટ વાળા તે લોકો પણ ટોપી પહેરી હાથમાં ઝાડુ લઈને નીકળવાનો જે એક ટ્રેન્ડ ચાલુ થયો છે ક્યાંક હાથમાં ઝાડું પકડી લેવાથી પોતાની જાતને બહુ ચોખ્ખા છે તેવો સાબિત કરવાનો એક મોકો મળી ગયો છે કે આ ટ્રેન્ડમાં વધુ લોકો જોડાય એના કારણે તો નથી જોડાતા આ

પ્રજામાં ધીરજ છે પ્રજામાં શક્તિ છે પણ પ્રજાને તમે કેળવી નથી રાઈટ ટુ રિકોલ એમણે વાત કરીએ સારી વાત કે ભાઈ રાઈટ ટુ રિકોલ જોઈએ ઓગણીસો ચુમ્મોતેરમાં આપણા જુવાન છોકરા છોકરીઓએ નવનિર્માણ આંદોલનમાં રાઈટ ટુ રિકોલનો જ પ્રયોગ જ આવ્યો હતો પણ માત્ર રાઈટ ટુ રિકોલથી અરાજકતા પેદા થાય એને બદલે આખા દેશના મતદારને તમારે વધારે સુશિક્ષિત કરવા પડે અને નેતાગીરી પક્ષો છે ત્રણ હજાર સાતસો હવે એ પોતપોતાના એમાંથી કેટલાક મહત્વના છે કેટલાક નહીં હોય કેટલાક ના બાળમરણ છે કેટલાક ના પાટિયા છે આપ પણ એવું નહીં થાય એની કોઈ ખાતરી સામાન્ય માણસ ને પણ નથી અને એનું મુખ્ય કારણ એ પણ છે અપ્રસ્તુત કદાચ લાગે પણ જે રિપોર્ટ આવે છે એ બહુ ગંભીર છે હિન્દુસ્તાનની રાજનીતિક અસ્થિરતા પેદા કરવા માટે સીઆઈએ કેટલું ફંડિંગ વર્લ્ડ નું અને પોર્ટ ફાઉન્ડેશન નું ગુજરાત સહિત આખા દેશમાં લાવીને એમાં એમને આવા એનજીઓ ઉભા કર્યા છે અને એ એનજીઓમાં માંના એક આપ પણ છે આ હું બહુ જવાબદારી પૂર્વક કહું છું અને એમને એમ કહેવામાં આવ્યું છે કે તમે ગરીબો તરફી અને સામાન્ય વર્ગ તરફી ચલાવો થોડું ઘણું પછી શું થશે આ બહુ મોટા સવાલો છે અને હિન્દુસ્તાની રાજનીતિમાં સામાન્ય માણસની પાસે તો અત્યારે કા નાગના થાવે છે કા સાપના થાવે છે એમાંથી ઉભા થવાની એક પ્રક્રિયા શરૂ થઈ છે એટલો આશાવાદ જરૂર કહીએ ફાઈન ફાઈન આઈ થિંક જે વાત કરી છે આઈ થિંક અશોકજી આર યુ એગ્રીડ કે એમણે કીધું મને મને લાગે છે આપના આપના બોડી લેંગ્વેજ થી કે જે પ્રમાણે વાત કરી રહ્યા કે અમુક એનજીઓ જે કરી રહ્યા છે આઈ થિંક યુ આર નોટ એગ્રીડ વિથ વિષ્ણુભાઈ ડેફિનેટલી નોટ એગ્રી વિથ ધીસ ડેફિનેટલી નોટ એગ્રી વિથ ધીસ જી આ તો હિન્દુસ્તાનની પ્રજાનું મોટું અપમાન છે સાંભળો તમે જે આરોપનામું મૂકો છો કોઈ પક્ષ ઉપર એ આરોપનામું મૂકતા પેલા તમે એટલો વિચાર કરી લો કે આજ દિન સુધીના હિન્દુસ્તાનના ઇલેક્શન કઈ રીતે લડાયા છે

હા પ્રજા પાસે તક સિવાય કોઈ આઈડિયા ખરો બીજો કોઈ અને કેજરીવાલ પણ મહિના વર્ષ પછી ફેલ જાય તો છો કરવાનું પ્રજા એ ચૂપચાપ સહન કરવાનું આ બધા મસ્ત રીતે ગુજરાતી ભાષામાં ચોખ્ખી ગુજરાતી ભાષામાં કહું તો ભારતનું નેતૃત્વ પ્રજાને મસ્ત રીતે વાપરે મસ્ત રીતે વાપરે અને પ્રજા પછી બિચારી એક દિવસ પછી એના જીવનમાં પછી પાંચ વર્ષ સુધી પીલા જાય ભાગ્યશજી અંતિમ સવાલ અંતિમ સવાલ લાસ્ટ ફોર મિનિટ છે આપણી પાસે ભાગ્યશજી આપણી પાસે આવું છું જે પ્રમાણે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે યુ ફીલ ધેટ કે કમિંગ ડેઝમાં કમિંગ ઇલેક્શનમાં જે કેન્ડિડેટ્સ ઊભા રાખશે તેના સિલેક્શનમાં અથવા તો કેનવાસિંગ છે એની માં કંઈક બદલાવ લાવશે કારણ કે હવે રાજકીય પક્ષોને નેતાઓ વિચારવા કે હવે તો લોકોને આ ટેસ્ટ પસંદ આવવા માંડ્યો છે મોટા વાળવાળી હેરસ્ટાઈલ જો ચાલી ગઈ હોય તો દરેક હીરો એવા રાખતા હોય એવું લાગે કે ને ઠીંગણી હિરોઈન વધારે ચાલે છે તો ઠીંગણી નો ટ્રેન્ડ ચાલુ થઈ જાય યુ ફીલ દેટ કે કમિંગ ઇલેક્શનમાં હવે આ પ્રકારે જે પેટર્ન બદલાય છે તો સિલેક્શન પેટર્ન પણ બદલાશે અને ક્યાંક કેનવાસિંગની પેટર્ન પણ બદલાશે ભાગ્યશ્રી એબ્સોલ્યુટલી આ એક બહુ જ ખુશીની વાત છે કે જ્યારે આ ડેમોક્રેસીનો પર્વ આવે તો સેલિબ્રેશન થવી જોઈએ કે એ લોકોને ઇમેજિન ચાર મહિના રહ્યા છે ચાર મહિનામાં આજની તારીખ સુધી હું મને જેટલું પોલિટિકલી કોન્ટેક્ટ કે નોલેજ છે બે પાર્ટીઓનો એક જ મત હતો કે આપણી પાર્ટી ફિલોસોફી ભૂલી જવાની જે માણસ જીતે એવા માણસને આપણે ટિકિટ આપવાની આ જે હજી એક નેશનલ પાર્ટીનું જે ઊભું થયું છે એક યુફોરિયા એ યુફોરિયા બે પોલિટિકલ પાર્ટીને કેન્ડિડેટ સિલેક્શનમાં ચેન્જીસ લાવવા માટે મજબૂર કરી દેશે બેય બેલિટિકલ પાર્ટીની જે કેનવાસિંગ છે એના બજેટથી લઈને બેનર્સથી લઈને ફોટોગ્રાફ્સથી લઈને હું અહીંયા રોકું છું અશોકજી ડુ યુ ફીલ દેટ કે પેટર્ન બદલાશે કેનવા સિંગની હોય કે પછી કેન્ડિડેટ સિલેક્શન ની હોય પેટર્ન બદલાશે ઓકે ફાઇન વિષ્ણુભાઈ એટલાસ્ટ કન્ક્લુઝન જે પ્રમાણે પસંદગીનો કદાચ જે પરિવર્તન આવે પસંદગીમાં કે પછી પ્રચારની પદ્ધતિમાં પરિવર્તન આવે આપ માનો છો આપના અનુભવથી પોલિટિકલ એનાલિસ્ટ તરીકે પણ કડવી વાસ્તવિકતા એ છે કે આ ક્રાંતિ નથી ભ્રાંતિ છે અને ભ્રાંતિ સાબિત થશે ક્રાંતિ છે કે ભ્રાંતિ છે સાબિત થશે તેવું વિષ્ણુભાઈનું કેવું છે પરંતુ અગેન કમિંગ ડેઝની અંદર શું આવે છે એક નવો બદલાવ છે મતદારો સતત પોતાનો ટેસ્ટ બદલતા રહ્યા છે એક સમયના હાઈફાઈ લીડર્સમાંથી ક્યાંક બિલકુલ કોમન મેન જેવા લાગતા લીડર્સ તરફ આકર્ષાતી દેખાઈ રહી છે અત્યારે હિન્દુસ્તાનની જનતાને મતદારો ખાસ કરીને લેટ્સ ટોકમાં આજનો હતો આ વિષય ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં આવા જ એક વિષય સાથે ત્યાં સુધી બાભાઇ થેન્ક યુ વેરી મચ થેન્ક્સ ઓલ